ચાલો બાળકો જુઓ, આપણે ગઈ વખત 11મો પાઠ ભણ્યા હતા આસપાસમાં, હવે 12મો પાઠ છે આપણા કામ. કામ આપણા એટલે આપણા પોતાના, અને કામ એટલે આપણે શું કામ કરીએ. ધારો કે તમે બાળકો છો તો તમારે ભણવાનું કામ, હું ટીચર છું તમારે તમને ભણાવવાનું કામ. પહેલો મુદ્દો આપણો એવો છે કે જાહેર મિલકત એટલે શું. તો જાહેર મિલકત એટલે કે ધારો કે જે વસ્તુનો ઉપયોગ બધા જ કરી શકતા હોય. તમારા ઘરે નળ છે તો તમે એકલા જ પાણી ભરો, પણ રોડ ઉપર એક બાજુ નળ હોય તો બધા જ પાણી ભરતા હોય, અને એ નળ કોનો, તો કે નગરપાલિકાનો, એને જાહેર મિલકત કહેવાય. ત્યાર પછી આરોગ્ય કેન્દ્ર, તો તે કેવું છે, સરકારી દવાખાનું, તો એમાં કોઈ પણ જઈ શકે, એટલે એ જાહેર મિલકત કહેવાય. એટલે જે મિલકતનો, જે વસ્તુનો બધા જ ઉપયોગ કરી શકતા હોય તેને જાહેર મિલકત કહેવાય છે. ત્યાર પછી કઈ કઈ જાહેર મિલકતો છે, તો કે સરકારી દવાખાનું છે, પોસ્ટ ઓફિસ છે, બેંક છે, આ બધા જાહેર મિલકતો કહેવાય. નગરપાલિકા, એ બધું જાહેર મિલકત કહેવાય. હવે જુદા જુદા વ્યવસાયકાર, જુદા જુદા વ્યવસાયકારો એટલે તમે ધંધાધારીના નામ લખ્યા હતા બીજા ધોરણમાં ભણી ગયા છો, તો જુદા જુદા વ્યવસાયકારો એટલે શું, તો કે શિક્ષક, ખેડૂત, ડોક્ટર, નર્સ, ટપાલી, પોસ્ટમેન, એટલે ત્યાર પછી કુંભાર, મોચી, સુથાર, લુહાર, એ બધા જુદા જુદા વ્યવસાયકારોના નામ થયા. હવે એ જે જુદા જુદા વ્યવસાયકારો છે તેમના વ્યવસાય કયા, તો કે હું શિક્ષક છું તો ભણાવવાનું કામ કરું, ડોક્ટર છે તો તપાસવાનું, દવા આપવાનું કામ કરે, ખેડૂત છે તે અનાજ પકવવાનું કામ કરે, મોચી છે ચંપલ સીવે, કુંભાર છે તે માટલા ઊંડા બનાવે. આમ દરેક અલગ અલગ વ્યવસાયકારોના વ્યવસાય થયા. ડ્રાઈવર હોય તો બસ ચલાવે, ગાડી ચલાવે, એ વ્યવસાય થયા. હવે સમૂહમાં સમૂહ જીવનની ભાવના એટલે શું, તો કે એક ભાવના આપણને કુટુંબ શીખવાડે. તમારા દાદા દાદી હોય તે વાર્તા કે, પેપર વાંચીને તમે નાના હોય વાંચતા ના આવડતું હોય તો સમાચાર કે, પછી ચાલ બેટા દયો રે, હું ધમાલ ના કરીશ, આ બધી ભાવના ક્યાંથી આપણને શીખવાની મળે, સમૂહમાં કુટુંબમાં રહેતા હોય તો. મમ્મી પપ્પા આપણને શીખામણ આપે આ બધું, અને સ્કૂલમાં કેવી રીતે બેસજે, સરસ બેસજે, ધમાલ ના કરતો, આ બધી ભાવનાઓ, આ બધી શિસ્તતા આપણને ઘરેથી સમૂહમાં સાથે રહે, સમૂહ એટલે બધા ભેગા રહેતા હોય, પપ્પા, મમ્મી, બા, દાદા, તે લોકોની પાસે આપણને કુટુંબમાંથી સમૂહમાં જીવવાની શીખ મળે છે. આમ આપણા કામમાં તમને આ બધા મુદ્દાઓ ભણવામાં આવશે. અને ચોપડીમાં જે ચિત્રો છે અને કોઠા આપેલા તેનો મેં ફોટો પાડીને તમને મોકલીશ, કે તમારે ચોપડીમાં પણ લખવાનું અને નોટમાં પણ લખવાનું.